નમસ્કાર મિત્રો, મારું નામ છે ગોસ્વામી નૈના. હું ન્યૂ આવડી પ્રાથમિક શાળા તાલુકો જામકંડોણાથી તમારી સાથે વાત કરી રહી છું. કેમ છો મિત્રો, મજામાં ને? હમણાં તો કોરોના અંતર્ગત બધા ઘરે હશો ને, તો ચાલો ઘરે રહીને આપણે પણ થોડું શીખીએ. આજનો આપણો વિષય છે આસપાસ, જેનો એકમ 5 છે, ઘર એક શાળા. મિત્રો, તમે બધા તમારો વધુમાં વધુ સમય ઘરે જ વિતાવતા હશો અને ઘરે રહીને પણ આપણે કેટલું બધું શીખીએ છીએ. તમે વિચારો કે ઘરે રહી અને તમે કઈ કઈ બાબતો શીખો છો? તમારા ઘરમાં કોણ કોણ રહે છે? આ બધા સભ્યો ભેગા મળી અને કુટુંબ બને છે. આ કુટુંબ પાસેથી આપણે ઘણું બધું શીખીએ છીએ. તો તમારા કુટુંબમાં કોણ કોણ છે વિચારો. તમારા પપ્પા, ધારો કે તમારા પપ્પાનું નામ રમેશભાઈ છે, તો આ રમેશભાઈ છે તે તમારે શું થાય? તો કે તમારા પપ્પા થાય, બરોબર ને મિત્રો? આવી જ રીતે તમારા ઘરે તમારા કાકા પણ રહેતા હશે. તમારા કાકાનું નામ નરેશભાઈ છે. નરેશભાઈ તમારે શું થાય? તો નરેશભાઈ તમારા કાકા થાય. હા મિત્રો, આ વાત તો સાચી છે, પણ તમને ખબર છે કે નરેશભાઈ તમારા કાકા થાય તો તમે નરેશભાઈના શું થાવ? હા મિત્રો, વિચારો, જ્યારે નરેશભાઈ કહેતા હશે કે આ પ્રિયા છે, પ્રિયા મારી શું થતું હશે? હા, તો તમે તમારા કાકાના ભત્રીજી કે ભત્રીજા થાવ. રમેશભાઈ તમારા પપ્પા છે, તો તમે તમારા પપ્પાના શું થાવ? હા, પુત્ર થાવ. તો તમારો અને રમેશભાઈનો સંબંધ શું છે? પિતા પુત્રનો. તમારો અને નરેશભાઈનો સંબંધ શું છે? કાકા ભત્રીજા કે કાકા ભત્રીજીનો. સાચું ને મિત્રો? આવી જ રીતે તમારા ઘરના દરેક સભ્યોની સાથે તમારો સંબંધ હશે. જેમ કે તમારા દાદા છે, તો તમારા દાદાના તમે શું થાવ? વિચારો વિચારો. હા, તમારા દાદાના તમે પૌત્ર કે પૌત્રી થાવ. તો તમારો અને તમારા દાદાનો સંબંધ દાદા પૌત્ર કે દાદા પૌત્રીનો છે. આ તો થઈ આપણા કુટુંબની વાત. તમે પણ તમારા કુટુંબની સાથે રહો છો ને? આપણું ઘર છે એમાંથી આપણે ઘણી બધી બાબતો શીખીએ છીએ. જેમ કે હું જ્યારે નાની હતી ત્યારે મારે સાયકલ શીખવી હતી. આ સાયકલ મને મારા મોટા ભાઈએ શીખવાડી. તમે પણ તમારા ઘરે રહીને બધું શીખતા હશો ને? તમને આ બધું કોણ કોણ શીખવાડે છે? તમારે સાયકલ શીખવી હોય, તમારે રોટલી બનાવતા શીખવી હોય, તમારે નવી નવું કામ શીખવું હોય, તો તમારા ઘરના સભ્યો જ શીખવાડતા હશે. આવી રીતે આપણે જોવાનું છે, યાદ કરવાનું છે કે મને નવી નવી બાબતો કોણ કોણ શીખવાડે છે. અને એવું નથી મિત્રો કે ફક્ત ઘરના સભ્યો, તમારા મિત્રો પણ તમને ઘણું બધું શીખવાડતા હશે. આવી રીતે આપણે આજે ઘરના સભ્યો, આપણું કુટુંબ, કુટુંબના સભ્યો સાથે આપણે કઈ રીતે રહીએ છીએ એ આપણે પહેલાં જોવાનું છે. મિત્રો, તમને ઘણા તમારા સગાવાલા કે આસપાસના લોકો કહેતા હશે કે તમે દેખાવમાં તમારા પપ્પા જેવા લાગો છો કે મમ્મી જેવા લાગો છો, બોલવામાં તમે તમારા ભાઈ જેવા કે મામા જેવા લાગો છો. આવું બધું તમને સાંભળવા મળતું જ હશે. આવું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે કોના જેવા દેખાવ છો? તમે હસવામાં, બોલવામાં, ચાલવામાં કોના જેવા લાગો છો? મોટા ભાગે આપણે આપણા કુટુંબના સભ્યો જેવા જ લાગતા હોઈએ છીએ. તમારું લાડકવાયું નામ, ઘરના સભ્યો તમને તમારા લાડકવાયા નામથી બોલાવતા હશે. તો તમારું બધાનું લાડકવાયું નામ શું છે? ઘરના સભ્યો તમને કયા નામથી બોલાવે છે? તમારા કુટુંબના સભ્યો
સાથે તમે કઈ રીતે વર્તન કરો છો, કેવું વર્તન કરો છો? બાળ મિત્રો, આપણે આપણા ઘરના સભ્યો સાથે એકદમ નરમાઈ ભરેલું વર્તન કરવું જોઈએ. આ ઉપરાંત આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે કે એક બાળક છે, તેનું કુટુંબ છે, તે ધોબી કામ કરે છે, કપડાં ધોવાનું કામ કરે છે, અને તે બાળક છે તેને ઘરકામમાં મદદ પણ કરે છે. તો શું તમે તમારા ઘરના કામમાં મદદ કરો છો? એવા ક્યાં ક્યાં કામ છે જેમાં તમે તમારા મમ્મીને, તમારા પપ્પાને, તમારા બા દાદાને મદદ કરો છો? કોઈ એવા કામ છે જે તમે પણ કરી શકો? તો મિત્રો, તમારે એ પણ જોવાનું છે કે એવા ક્યાં ક્યાં કામ છે જેમાં હું મારા ઘરના લોકોને મદદ કરું છું. પછી મિત્રો, શાળાએ તો આપણે શિક્ષકને ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ, પણ જ્યારે આપણે ઘરે હોઈએ ત્યારે જો આપણે ખુશ હોય તો આપણને ઈચ્છા થાય કે આપણે કોઈકને આપણી ખુશીની વાત કરીએ. તો જ્યારે તમે ખૂબ ખુશ હો છો ત્યારે તમે ઘરના ક્યાં સભ્યોને તમારી વાતો કરો છો? પછી જ્યારે તમે ઉદાસ હો છો, તમે દુઃખી હો છો, ત્યારે તમે કોની પાસે જાઓ છો? તો આ ઘરના સભ્યો છે એ આપણને ખૂબ મદદ કરે છે સમાજમાં રહેવા માટે. તો આપણે પણ આપણા ઘરના સભ્યોની સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરીશું. અને મિત્રો, હમણાં તો કોરોના અંતર્ગત ઘરે રહો અને સુરક્ષિત રહો. મિત્રો, કેવું લાગ્યું તમને ભણવાનું? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. તમારા મિત્રો, તમારા સગાવાલામાં જે બાળકો ભણતા હોય તેને તમે આ વિડીયો શેર કરજો.